નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ફરી પાછા આપણે આજે સંભાવના ચેપ્ટરમાં આગળ જઈએ. ઓકે, છેલ્લું મેળા ત્યારે પાંચ દાખલા ભણ્યા છે. આ છે 6, 7 અને 8ની રકમ તમારી સામે લખેલી છે. ખૂબ હેલા દાખલા છે, એક જ સૂત્ર છે. એકવાર સૂત્રને પહેલાં યાદ કરી લઈએ. લખીએ સૂત્ર આવું કંઈક હતું કે ભાઈ પી ઓફ ઈ બરાબર છેદમાં કુલ પ્રયત્નો લખતા હતા આપણે, અને અંશમાં ઈ ઘટના ઉદભવે તેવા પ્રયત્નો. બરાબર, કુલ પ્રયત્નોને છેદમાં લખવાના અને જેની સંભાવના પૂછી છે એવા પ્રયત્નો અને અંશમાં લખવાના. ઓકે, તો પહેલેથી શરૂ કરી. 6 નંબરના દાખલામાં એક કંઈક ગુણનો વર્ગ આપેલા છે તમને. જ્યારે કોઈ બે ક્રાઇટેરિયા આપેલો હોય એટલાથી એટલા વચ્ચે, તો એમાં આપણે ગણિતમાં એને વર્ગ કહેતા હોઈએ. બે વસ્તુ, બે અંક આપેલા છે એટલા માટે એવું બોલતા હોય. ઓકે, તો 0 થી 20 ગુણ ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા 7, 20 થી 30માં 10, એવી રીતે 60 થી 70માં 15, અને 70 થી વધુ 8, અને કુલ વિદ્યાર્થી તો નીચે લખેલા છે. આ મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે. કુલ કેટલા છે ભાઈ? 90. તો મારે પહેલો મુદ્દો આ દાખલો ગણતી વખતે પહેલી લાઈન લખું, કુલ વિદ્યાર્થી. અહીંયા વિદ્યાર્થીની વાત છે એટલા માટે કુલ વિદ્યાર્થી કેટલા છે ભાઈ? 90. હું કામ મેં આવું પહેલો મુદ્દો કુલ વિદ્યાર્થીનો લખ્યો તો કે ભાઈ મારે આને જેટલા દાખલા ગણવાના છે આ કોષ્ટકમાં, એમાં છેદમાં મારે કેટલા મૂકવાના? 90. મને 50% દાખલાની ખબર પડી ગઈ કે નહીં? છેદનો ભાગ પહેલાં મારે આમાં નક્કી કરવાનો છે દરેકે દરેક દાખલા. ઓકે, એની પછી પહેલો એવું કીધું, 20% ગુણથી ઓછા માર્ક્સ આવ્યો હોય તેવા વિદ્યાર્થીઓની સંભાવના જ મેળવવાની છે. જોજો, હવે અહીંયા 0 થી 20, પછી આ 20 થી 30. તો પહેલાં તો આપણે વર્ગ વિશે વાત કરવી જોઈએ. ટોટલ વર્ગ છે, આપણે જે તે સમય 14મું ચેપ્ટર ભણીશું ત્યારે આની વાત આવશે. વર્ગ છે એના બે પ્રકાર પડે મિત્રો, એક સતત અને એક અસતત. આજે ટોપિક છે એ 14મા ચેપ્ટરનો છે. આપણે 15મું પહેલાં ડાયરેક્ટ સ્ટાર્ટ કર્યું એટલા માટે થોડી માહિતી લઈ. સતત એટલે કે ધારો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, આ પ્રકારે. જો તમે 10 છે તો અહીંયા પાછો રિપીટ પામે છે, આ 20 છે તો અહીંયા પાછો રિપીટ પામે છે. એટલા માટે આને શું કહેવાય? સતત આવૃત્તિ, સતત વર્ગ કહેવાય. સતત વર્ગના બે પ્રકાર, એક સતત અને બીજું અસતત. અસતત ભાઈ આવું હોય 0 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40. જુઓ તમે, આ 10 પછી અહીંયા 11 આવી જાય. સતત આ અસતત કહેવાય. ઓકે, તો હવે આમાં જે વાત છે એ સતતની વાત છે. આ 20 છે એને પાછા અહીંયા 20, આ 30 એ જ પાછા અહીંયા 30 આવે છે. ઓકે, તો કહેવાનો હેતુ એટલો છે ખાલી કે ભાઈ આ 20 છે એને આમાં નહીં ગણવાના, આમાં 19 સુધી ગણવાના. 20 ને આમાં ગણવાના, 20 થી 29 ગુણવાળા, 30 થી 40, 39 આમાં, 40 થી 49, એવી રીતે આગળ હાલવાનું. કેમાં? તો કે સતત હોય એમાં. ઓકે, તો હવે એ પ્રમાણે જુઓ તો 20 થી ઓછા, તો 20 થી ઓછા એટલે આ પહેલો વર્ગ 19 સુધી, 20 તો આમાં ગણા હોય, એટલે 7 વિદ્યાર્થી એવા છે કે જે એ ધારો કે પહેલી છે અને એ ઘટના ગઈ, બીજીની બી ગઈ. એ ઘટના એટલે કે કઈ? તો કે ઘટના એ આવી છે કે 20% ગુણથી ઓછા એવા વિદ્યાર્થી કેટલા છે? ટોટલ 7. તો હવે આપણે પી ઓફ એ મેળવી, તો છેદમાં મારે શું લખવું પડે? કુલ વિદ્યાર્થી, અને અંશમાં 20% ગુણથી ઓછા માર્ક્સ ધરાવતા વિદ્યાર્થી. કુલ વિદ્યાર્થી 90, 20 થી ઓછા ધરાવતો એવા કેટલા છે? જોવો છે 7. તો બસ આ પહેલો જવાબ તમારે આવી ગયો. બરાબર, એની પછી બી ગણી, પી ઓફ ધારો કે બી સીધું લખું છું એમાં છેદમાં કુલ વિદ્યાર્થી 90. સૂત્ર સાથે તમારે ગણવાનું છે. ઓકે, હું ખાલી એક દાખલો એક ગણાવતા શીખવાડી દઉં, બાકી આખો દાખલો કમ્પ્લીટ મિસ તમારે સૂત્રમાં બેમાં મૂકી અને ગણવાનું છે. હવે આમાં શું કીધું? 60 કે 13 થી વધુ, તો 60 કે 13 થી વધુ એટલે અહીંયા 59 આવશે ને, ખ્યાલ આવે છે? સતત આવૃત્તિ વિતરણ છે એટલા માટે 59 અહીંયા ગણાશે અને 60 અહીંયા, અને 70 એનથી વધુ, 60 કરતા મોટા જ કહેવાય 70, અને 70 થી વધુ એ 60 કરતા તો મોટા કહેવાય. તો આની અંદર ટોટલ આ બે અંક આવશે. તો પીઓ બી એટલે 60 કે 60 થી વધુ ધરાવતા એવા 15 વત્તા 8, આવું મારે લખવું પડે કે નહીં? ખ્યાલ આવે છે? આવું હું કામ લખ્યું મેં? તો કે ભાઈ 60 વાળા અને એનથી વધુ વાળા 15, પાછા 70 થી વધુ એ 60 થી વધુ તો કહેવાય જ. તો એવા 8, એટલે ટોટલ 15 વત્તા 8, એટલે 15 ને 5, 20 ને 23, 23 ભાગ્યા 90, આ તમને પીઓ બી મળે. તો બસ આ બે જવાબ હતા
લખી નાખું કુલ વિદ્યાર્થી કેટલા મને મળ્યા 200 ઓકે એની પછી આંકડાશાસ્ત્ર નો અભિગમ જાણવામાં આવ્યો છે કે ભાઈ ગમે 200 માંથી આંકડાશાસ્ત્ર ગમે એવા 135 વિદ્યાર્થી અને ન ગમે એવા 65 વિદ્યાર્થી તો આંકડાશાસ્ત્ર ગમે તેની સંભાવના ગણો ન ગમે તેની તો આ પહેલા ને એ કીધું બીજા ને આપણે બી કહી દઈએ તો સિદ્ધોત્ય પી ઓફ એ બરાબર છેદમાં કુલ વિદ્યાર્થી અને અંશમાં એ ઘટના અથવા તો આવું લખો તો આંકડાશાસ્ત્ર ગમે તેવા વિદ્યાર્થી હાલો કુલ વિદ્યાર્થી કેટલા છે 200 આંકડા શાસ્ત્ર ગમે એવા 135 છેદ ઉડશે એક વાર અહીંયા થશે 5, 20, 10, 200 આવું થાય કે નહીં અને અંશમાં જોવો જો 135 પાંચ ના ઘડિયામાં આવે એકમ નો અંક 5 કે 0 હોય એને 5 વડે નિશેષ ભાંગી શકાય તો 5, 2, 10 અને 27, 5, 135 પાંચ પાંચ કેન્સલ તો જવાબ આવશે 27/10. આ શું મળ્યું પી ઓફ એ બરાબર હવે એની પછી પી ઓફ બી ડાયરેક્ટ ગણું છું અહીંયા ઓકે છેદમાં કુલ વિદ્યાર્થી એટલે 200 અને અભિગમ ન ગમે એવા વિદ્યાર્થી એટલે 65 તો 13, 5, 65 અને 40, 5, 200 સીધા છેદ ઉડે અને આ વધે હું 13/7 સારી તમારે કમ્પ્લેટ વ્યવસ્થિત સૂત્ર આવી રીતે લખ્યું એમાં બેમાં મૂકવાનું છે અને પછી ગણશો ઓકે ખાલી તમારી જાણ એક આવડી જાય એ માટે એક બીજો ઝડપથી ગણું છું તમારે કમ્પ્લેટ પૂરું કરવાનું છે ઓકે એની પછી આઠમો દાખલાની વાત કરવી છે આઠમા દાખલામાં એવું છે 40 એન્જિનિયર છે રકમ છે અહીંયા વાંચું છું કે ભાઈ 40 ઇજનેરનું નોકરીથી ઘરનું અંતર આપેલું છે ટોટલ 40 અહીંયા છે 10 વાળી લાઈન લખેલી છે અને 10 વાળી ટોટલ 1, 2, 3 અને 4 લાઈન લખેલી છે ઓકે એ પ્રમાણે આપેલું છે તો હવે જોજો એક મિસઆઉટ અહીંયા શું છે એક અહીંયા આંકડો લખવાનો મારો ભૂલાઈ ગયો છે તમે ટેક્સ્ટબુક હોય તો જોઈ લેજો લગભગ એ આંકડો એક જ મિનિટ આપણે જોઈ લઈએ પછી આગળ જઈએ ઓકે તો જે જે અંક હતો એ કયો હતો 12 અંક હતો બરાબર મેં તમારી સામે લખ્યો છે હવે અહીંયાથી આગળ જઈ કે ભાઈ 40 ઇજનેરનું નોકરીથી ઘરનું અંતર આપેલું હોય અને પછી એવું કીધું 40 એન્જિનિયરો ટોટલ આ 1, 2 એવી રીતે 10 અંક આપેલા છે એવું આ 1, 2, 3 અને 4 ચાર લાઈન આપી એટલે 4, 10, 40 અંક આપણી સામે છે એ 40 અંક એવા છે કે ભાઈ કોઈ એન્જિનિયર છે એ એના ઘરથી નોકરીનું સ્થાન તમને આપેલું છે કિલોમીટરમાં આપેલું છે અને હવે એવું પૂછ્યું કે 7 પહેલા તો ટોટલ ઇજનેર પહેલો મુદ્દો મારે એવું લખાય કુલ ઇજનેર કેટલા છે ભાઈ 40 તો મારે આ ત્રણેય દાખલામાં છેદમાં કેટલા લખવાના આવશે 40 ઓકે એની પછી હવે જુઓ પહેલો મુદ્દો 7 કિમીથી ઓછા અંતરે રહેતા હોય તેની સંભાવના આને ધારો કે આપણે એક ઘટના કહીએ એક ઘટના એવું છે 7 કિમીથી ઓછા અંતરે રહેતા ઇજનેરો એની સંખ્યા ગણી લઈએ હવે જોઈએ 7 થી ઓછા 7 ને લેવાનું નથી ઓકે આ ઘડી માટે નથી વધારાનું ભૂલી નાખું છું હાલો ઓકે 7 થી ઓછા તો આ 1, 2 ભૂલો પડે બરાબર ની કાળજી રાખવાની આ 7 ની નહીં આવે 3, 4, 5, 6, 7, 8 અને 9 હવે છે એની એક તો 7 કિમીથી ઓછા અંતર રહેતા એન્જિનિયરની સંખ્યા કેટલી મળી આપણને 9 મળી કેટલી તો બસ આની સિદ્ધિ સંભાવના પી ઓફ એ બરાબર છેદમાં કુલ ઇજનેર અને અંશમાં એ ઘટના ઉદ્ભવે તેવા ઇજનેર આવું લખાય બરાબર હાલો કુલ ઇજનેર કેટલા છે 40 અને એ ઘટના ઉદ્ભવે એવા ઇજનેરની સંખ્યા 9 આ તમે પહેલો જવાબ લખી દીધો
નવ ભાંગ્યા ચાલીસ, એ દોડી શકે તો શક્યતા છે નહીં. ઓકે, એની પછીની વાત છે એ, એને આપણે બી ઘટના કહીએ. સીધું લખું પીઓ બી બરાબર, છેદમાં ખબર છે ચાલીસ આવશે, અંશમાં જોઈ લઈ સાત કે સાત કિમીથી વધુ. હવે સાત થી ઓછા ગણી લીધા. ઓકે, જોજો આપણી પાસે કુલ ડાયરેક્ટ ગણાય જશે, કુલ એન્જિનિયર કેટલા છે આપણી પાસે ચાલીસ. ઓકે, હવે એમાં સાત થી ઓછા હોય એવા નવ, તો હવે વધ્યા હું કા હાથ વાળા ને કા હાથ થી વધુ વાળા, તો સીધું ચાલી માંથી તમે બાદ કરો ચાલી માઇનસ નવ, તો ઈ જ તે સીધું આ બી ઘટના કહેવાય. ઓકે, ચાલી મળી નવ જાય તો કેટલા વધશે ભાઈ, એકત્રી ભાંગ્યા ચાલી, તો પીઓ બી આપણને મળી ગયું એકત્રી ભાંગ્યા ચાલીસ. ખ્યાલ આવે છે? પણ એની પછી છેલ્લું ગણીએ પીઓ સી બરાબર, એમાં છેદમાં તો ચાલીસ આવશે, કુલ એન્જિનિયર જ લખવાના છે. અંશની વાત કરી, એક દૃતીયાંશ કિમીથી ઓછું અંતર, આમાં ક્યાંય એવું નથી એક દૃતીયાંશથી ઓછામાં ઓછું બે કિમી છે, બે થી ઓછું જ નથી અને બે થી વધારે ઘણું બધું છે ટૂંકમાં, પણ અડધાથી ઓછું અંતર હોય એવું એક એન્જિનિયર છે નહીં, તો એ અશક્ય ઘટના. એટલે અહીંયા અંશમાં ઝીરો, તો પી ઓફ સી બરાબર ઝીરો થશે. આજનું હોમવર્ક વાળી વાત હું તમને હવે એ આપું છું. આ દાખલા તો ઓલરેડી કમ્પ્લીટ તમારે એક બુક બનાવશો એમાં લખવાના છે, પણ બીજું એક લેસન વાળી બુકમાં આવું લખવાનું છે. આ હાથ કિમી છે, હું તમને એવું કહી દઉં કે ભાઈ બાર કિમીથી ઓછા અંતરે રહેતા, પછી અહીંયા આપણે એવું કરીએ છીએ કે ભાઈ નવ કે નવ કિમીથી વધારે વાળા, અને અહીંયા એવું કરીએ છીએ કે ભાઈ ત્રણ કિમીથી ઓછા, એટલે ત્રણેય કમ્પ્લીટ દાખલા ગણા છે. એમાં ત્રણેયમાં છેદમાં ચાલી આવશે તમારે, મેં આપણે સાતથી ગણ્યું, એમાં બારથી ગણવાનું ટૂંકમાં અલગ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, જેથી કરીને આ કમ્પ્લીટ આવડી જાય. આજનું લેક્ચર આપણે અહીં પૂરું કરીએ અને હવે પછી મળીએ ત્યારે આઠથી નવ દસ અને અગિયાર અને પછી બે લેક્ચરમાં ચેપ્ટર પૂરું થાય. ઓકે, કમ્પ્લીટ સાથે સૂત્ર એક જ છે અને વ્યવસ્થિત સમજીને દાખલા ગણશો તો આવડશે. ઓકે.